મહારાજ પ્રકરણ ચલાવેલું, સંતો દેશાંતરમાં વિચરણ કરે, જ્યાં સુધી મારે આજ્ઞા ન થાય ત્યાં સુધી દર્શનાર્થે પણ ના આવવું. લાડુદાનજી એ નવી નવી દીક્ષા લીધેલી ને મહારાજમાં અનહદ હવે પ્રીતિ બંધાઈ ચૂકી હતી. મનમાં એમ થયું, મહિનો થયો, બે મહિના થયા, ચાર મહિના થયા, છ મહિના, હમણાં મહારાજે કહેલું કે અમારી આજ્ઞા સાથે આવું, હમણાં બોલાવશે, હમણાં બોલાવશે. છ મહિના થયા, બાર મહિના થયા, દોઢ વર્ષ થયું, મહારાજ તરફથી કોઈ સંદેશો મળતો નથી દર્શન કરવા માટે આવો. અને પછી શ્રંગદાસથી રહેવાયું નહીં. ગઢપુર આવ્યા તો ખબર પડે કે મહારાજ કરિયાણા બિરાજ. સ્વામીને ખબર પડે શ્રંગદાસજીને કે મહારાજ કરિયાણા બિરાજી રહ્યા છે, પણ આદેશ નથી દર્શન કરવા માટે આવો. એક બાજુ હૃદય હવે મારો વિરહ સહી શકતું નથી. ગામની બહાર સીમમાં, સીમમાં એટલે ખેતરવાડી હોય ત્યાં આવ્યા. એક ખેડૂતનો દીકરો એ કોષ આપતો હતો સ્વામી ત્યાં આવ્યા. ને પેલા ખેડૂતના છોકરાને કીધું કે તું ગામમાં જાને, ભગવાન સ્વામિનારાયણ આવ્યા છે ને, એને પૂછતો આવીને એને કહેજે ને તમારે એક સાધુ આવ્યા છે, નામ શ્રીરંગદાસ છે, આપણા દર્શનની ઈચ્છા રાખે છે, તો દર્શન કરવા આવે. છોકરો કે તમે સીધા જ આવો ને. સ્વામી કે અમને આજ્ઞાથી સીધું જવાય નહીં. છોકરો કે ત્યાં હું જાત, મારો કોષ કોણ આકે. સ્વામી કે કોષ હું આકીશ. પેલો છોકરો કે તમને કોષ આકતા આવડતો તો કામ બાવા થાવ. સ્વામી કે લાય એક બે કોષ કાઢી દેખાડું. અને સ્વામી એક બે કોષ કાઢ્યા, પણ સ્વામી જે કોષ કાઢવા માંડ્યા ફટાફટ બળદ ઝડપથી ચાલવા માંડ્યા. ઓલો છોકરો એક કોષ કાઢ્યામાં જેટલો ટાઈમ એટલામાં સ્વામી ચાર પાંચ કોષ મેળા કાઢવા. એટલે છોકરાથી મળો, આને તો ભારે ફાવટ છે, આમાં કઈ નુકસાન જાય એમ નથી, લોસ જાય એમ નથી, આ વેપાર કરે જેવો. છોકરો દોડતો દોડતો મહારાજ ભાઈ મહારાજ સભા ભરીને બેઠા હતા, અને ત્યાં આવી અને સીધો ઉભો રહ્યો કે સ્વામિનારાયણ તમારે એક સાધુ આવ્યા, એનું નામ શ્રીરંગદાસ છે, એ તમારી પાસે મળવા માંગે તો આવે. ભગવાન શ્રી ના પાડી દીધી. બે કારણ, એક તો સ્વામીના પ્રેમના દર્શન આપણને બધાને કરાવવા, તો બીજું કારણ મહારાજ મનમાં વિચાર કર્યો મારા બ્રહ્મુનિ જેવા મોટા સંતના જોગમાં આવ્યા પછી આ બાળકને અંદર કોઈ વિનય વિવેક નહીં, કોઈ મર્યાદા નહીં. મારા સંતના જોગમાં આવેલું જીવન વિનય વિવેકી સરળ થઈ જાય, વેસન કુટેવો છૂટી જાય, જીવન દિવ્ય થઈ જાય, બાળકમાં કોઈ ફેરફાર નહીં, અને પગે લાગતા ન શીખડાયું. એટલે મહારાજ કીધું જા એ સાધુ ના પાડી દેજે, અને એ સાધુ ધક્કા મારીને કાઢી મૂકશે તારી વાડીમાંથી. ઓલો બાળક હું ભેરો પાછો આવ્યો, પણ સ્વામી એ બાળક પાછો આવ્યો એકાદ કલાક થઈ, એકાદ કલાકમાં તો અડધું ખેતર પલાળવી દીધું, એવો કોષ આકેલો. છોકરો તો નક્કી કરીને આવ્યો તો ધક્કા મારી કાઢી મૂકીશ, પણ પોતાનું કામ થયું એટલે થોડો ઠાઠો થઈ ગયો, અને પોતાનું કામ થયું એટલે મને ઠાઠો થઈ જાય કે ન થઈ જાય, ઠંડો થઈ ગયો. કહો આખો દાડો કોષ આખો, જેટલું ખેતર ન પાયું એટલું આ સાધુ એક કલાકમાં પાઈ દીધું, કામ થઈ ગયું, મારે આખો દિન નહીં પાવું પડે. સ્વામી પાસે આવીને સ્વામીને કહે છે કે મહાત્માજી એ તમારા સ્વામીને ના પાડી, એમ કીધું ધક્કા મારી કાઢી મૂકજો, પણ ધક્કા નથી મળતો. પણ સ્વામી તો બે ત્રણ ડગલા પાછા આવ્યા, પણ હવે મહારાજનો વિરહ સતાવતો હતો. પેલા બાળકને કીધું હું તને પત્ર લખી આપું, આ પત્ર લઈને તું જા, એક ફેરી ફરી જા, પણ જો તું ગયો ત્યારે પગે લાગ્યો તો. પેલો બાળક કે ના હું તો પગે નહોતો લાગ્યો. સ્વામીને અંદાજ આવ્યો, મહારાજ નારાજ થયા. હવે તું જાને તો પેલા પગે લાગશે, હાથ જોડશે, અને પછી આ પત્ર આપશે. સ્વામી પત્ર લખી આપ્યો, બાળક પત્ર લઈને મહારાજની પાસે આવ્યો, મારીને પગે લાગ્યો, હાથ જોડ્યા, અને કોઈ તમારા સાધુએ પત્ર આપ્યો છે. અને મહારાજે પત્ર ખોલ્યો, પણ આંખોથી આંખોના આંસુથી ભીજાયેલો પત્ર. મારે પત્ર ખોલ્યો, પત્રમાં શબ્દ હે માલે સુણો ચતુરે સુજાણ, સુણો ચતુરે સુજાણ, હે મન ઘટે રે તમને દીના. કૃપાનાથ અમારો ગુનો હોય તો પણ મારા ગુનાને માફ કર,
મારશો, તમે ધક્કા મારશો, અમે ક્યાં જશો? રડતે નેત્રે સ્વામી પત્ર લખ્યો, હે માલિક, સુણો ચતુર સુજાન, સુણો ચતુર સુજાન, હે મન ટેરે તમને દીનારાજી, સુણો ચતુર સુજાન, ચતુર સુજાન, હે મન ટેરે તમને રડતે નેત્રે સ્વામીની કલમ ચાલી, હે માલે મોટા મોટા રજવાડાના સન્માનો છોડ્યા, અડધો અડધો મણ શરીર પર સોનું શોભતું તેને ઉતારી આપણે રાજી કરવા માટે ટાટ પહેર્યા, માને કોથળા પહેર્યા, કૃપાના સોનાની થાળીમાં ભોજન મળતો તો એન્જિયા લોખા ગોળા ખાધા, અને તેમ છતાં આપના દર્શન કરતા, માલિક એકવાર દર્શન આપો. રડતે નેત્રે સ્વામીએ પત્ર આગળ લખ્યો, માલિક પહેલી પ્રીત કરી Yeah.
કૃપાનાથ પ્રથમ સુખ પ્રાપ્ત થાય ને દુઃખ સુખ આખું દુઃખમાં પલટા જાય પછી એને કેટલું કઠણ પડે. ભગવાન શ્રીને આંખ મળી તી નહી થવા. એમાં છેલ્લી પંક્તિ તો અબજો બ્રહ્માના માલિક ને રડાયા સ્વામીના મુખમાંથી ને એની કલમમાં શબ્દો નીકળ્યા. હે માલિક બોલ્યા, કૃપાનાથ દર્શન ની ખૂબ ઈચ્છા છે, દયા આવે તો દર્શન દેશો. અને એટલા ભાગ્યવાન બનનારા ના હોય ને તો માલિક આપની પાસે કરબદ્ધ એક પ્રાર્થના કરીએ છે. નહીં તો દર્શન દેજો. એ પંક્તિ અબજો બ્રહ્માંડના માલિકને રડાયા છે. ભગવાન શ્રી શ્રંગદાસજીનો પ્રેમ જો ધ્રુસકે ધ્રુસકે રડ્યા છે. મહારાજ દર્શન દેવાને બદલે સામેથી ગયા છે. સંતો ભક્તો સામેથી ગયા છે અને બ્રહ્માન સ્વામી મહારાજને આવતા જોયા છે. આવતા જોતાની સાથે ગાયને જેમ વચ દોટું હેમ સ્વામી દોટું મૂકી છે. અને વચને જોઈ જેમ ગાય દોટ મૂકે એમ સામી અબજો બ્રહ્માના માલિક ભગવાન શ્રી દોટ મૂકી છે. શ્રંગદાસ ભગવાન શ્રીને દંડવત જયારે કરવા લાગ્યા છે એકદમ નજીક જઈને ભગવાન શ્રી ઊંચકીને છાતે છાકા છે. ભગવાન શ્રી હરી અને શ્રંગદાસ બંનેને આંખોમાંથી પ્રેમ અશ્રુની ધારા વહેવા માંડે છે. મહારાજે મસ્તક પર હાથ મૂક્યો. મહારાજ કે શ્રંગદાસ હવે યોગ્ય નથી, જેને અમારી સાથે આવો પ્રેમ પ્રગટ્યો છે એનું નામ આજથી ચેન્જ કરીએ છીએ, એનું નામ બ્રહ્માનંદ રાખીએ છીએ. જે બ્રહ્માનંદ સ્વામી હજારોની સંખ્યામાં કીર્તનો, હજારોની સંખ્યામાં કીર્તનો રચ્યા, એવા છંદો વગેરે વગેરે શાસ્ત્ર અવધાની પૂછે, એકી સાથે હજાર જણા પ્રશ્ન પૂછે, બધાને પ્રશ્ન યાદ રાખે, એકી સાથે ક્રમબદ્ધ ઉત્તર આપે, અબજો માણસમાં એકાદ એવા મહાબુદ્ધિ પ્રતિભાશાળી પુરુષ જેના લખેલા છંદો છંદો કોઈ પણ કાર્યક્રમ ગુજરાતનો થતો હોય એમાં કોઈ પણ ચારણ સંતાન હોય તે છંદ ગાય વિના રહી ન શકે, એવી જેની પ્રતિભા છે, એવી જેની સાતુતા છે. આજ ભગવાન શ્રી સાતુતાને આગળ નચાવર થઈ ગયા છે. ભક્તો પ્રેમ પ્રદેશ બહુ અદભુત પ્રદેશ છે. મારી તમને પણ ભલામણ છે, ભગવાનમાં પ્રેમ કરજો અને ઘરમાં પણ પ્રેમનું વાતાવરણ ઉભું કરજો.